સુરતમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા ધોરણ 5ના વિદ્યાર્થીનું રહસ્યમય અકસ્માતમાં મોત થયું છે. ઘરેથી ગયાના 10 મિનિટ બાદ જ રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થીને ઘરે પરત લઈને આવ્યો. વિદ્યાર્થી જેનું નામ સૂરજ. ઘરેથી ગયાના 10 મિનિટ જ થઈ અને રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં સૂરજને લઈને ઘરે પરત આવ્યો. હાલ તો અપરિચિત રિક્ષા ચાલકની ઓળખ થયા બાદ જ અકસ્માતનું સાચું રહસ્ય જાણી શકાશે. સુરતના સચિન ગભેણી વચ્ચે રિક્ષામાં મુસાફરી કરી રહેલા ધોરણ 5ના એક વિદ્યાર્થીનું રહસ્યમય અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ઘરેથી રિક્ષામાં બેસી સામાન લેવા નીકળેલા વિદ્યાર્થીને 10 મિનિટ બાદ એક રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે લાવી હોસ્પિટલ લઈ ગયા બાદ ભાગી ગયો હતો. શુક્રવારની મોડી સાંજે બનેલી આ ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માતનું ઘેરાતું રહસ્ય જાણવા આગળની તપાસ હાથ ધરી છે. મૃતક સૂરજના પિતા જયનારાયણ મોરિયાએ જણાવ્યું હતું કે તેઓ 2 દીકરી અને 2 દીકરાના પિતા છે અને મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. શુક્રવારે સાંજે મારી દીકરી અને દીકરો બજારમાં શાકભાજી લેવા ગયા હતા. ત્યારબાદ પરત આવ્યા પછી બહેન પાસેથી 10 રૂપિયા લઈ સુરત સામાન લેવા જાઉં છું એવું કહી અપરિચિત રિક્ષાવાળા સાથે ગયો હતો. વધુમાં જણાવ્યું હતું કે ઘરેથી ગયાના 10 મિનિટ બાદ જ રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં સુરતને ઘરે લઈ આવ્યો હતો. અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. ઇજાગ્રસ્ત સુરજને બહેને જ રિક્ષામાં નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં રિક્ષાવાળાને પણ હાથમાં ગંભીર ઈજા જોઈ ડોક્ટરે સારવારની વાત કરતા રિક્ષા ચાલક ભાગી ગયો હતો. આ દરમિયાન સુરજનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આશ્ચર્યજનક વાત એ હતી, ડોક્ટરોએ સારવારની વાત કરતા રિક્ષા ચાલક નાસી છૂટ્યો હતો. ત્યારે સચિન જીઆઈડીસી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ રિક્ષા ચાલકનો કોઈ પત્તો લાગ્યો નથી, ચોક્કસ ઘટના સ્થળ મળ્યું નથી. હાલ તો તપાસ ચાલુ છે અને આ અપરિચિત રિક્ષા ચાલકની ઓળખ થાય પછી જ અકસ્માતનું રહસ્ય જાણી શકાય છે. क्या घटना घटी थी, पूरा मामला क्या हुआ? वो गार्डन गया था मेरा लड़का और लड़की, इसके बाद वहाँ से लौट करके आया तो रिक्शे पर बैठा था, तो रिक्शा आया SSC स्कूल के पास, हिंदी SSC स्कूल के पास, वहाँ उतरा लड़का लड़की. तो लड़का मेरा बोला दीदी से कि 10 रुपये मेरे को, मैं सामान लेकर के आता हूँ. तो उसी रिक्शे पर लड़का बैठा रहा तो रिक्शा वाला बोला कि बेटा चल तुमको गभेनी घुमा के लाता. वो गया गभेनी गया, इसके बाद 10 मिनट बाद आ करके बोलता तुम्हारा लड़का जो है एक्सीडेंट हो गया. लड़के की उम्र है मेरा 12 साल. क्या लगता है आपको, आपका लड़के के साथ क्या घटना घटी? साहब मर्डर लगता है. राहुल मकवाना, GTV न्यूज़ सूरत.